નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે અભ્યાસ કરીશું ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે ભારતની આઝાદી માટે પ્રથમવારની લડત તમે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું નામ તો સાંભળ્યું જ હશે અને રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો સાથેની લડત વિશે પણ જાણતા હશો ફક્ત રાણી લક્ષ્મીબાઈ જ નહીં મંગલ પાંડે નાના સાહેબ તાત્યા ટોપે વગેરે મહામાનવોએ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં અંગ્રેજોએ વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાના અદ્ભુત પ્રયાસો કર્યા હતા તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો હવે ઈસવીસન અઢારસો સત્તાવનમાં સ્વતંત્રતા માટે જે સંગ્રામ થયો તેના માટે જે વિશિષ્ટ કારણો હતા તેની વાત કરીએ તો પહેલાં જોઈએ રાજકીય કારણ આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશ શાસનની શરૂઆત થઈ ધીમે ધીમે અંગ્રેજોએ અવધના નવાબ હૈદરાબાદના નિઝામ મુગલ બાદશાહ બંગાળના નવાબ ને એક પછી એક હરાવીને ત્યાં પોતાની સત્તા સ્થાપી આપણે પ્રકરણ એકમાં મૈસૂર વિગ્રહ વિશે જાણ્યું કે અંગ્રેજોએ ટીપુ સુલતાન સાથે મૈસૂર વિગ્રહ કરીને તેને હરાવીને મૈસૂરના પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી આ ઉપરાંત આપણે મરાઠા અને અંગ્રેજો વિશેના સંગ્રામ વિશે પણ જાણ્યું કે મરાઠાઓને હરાવીને મરાઠા સામ્રાજ્ય પોતાના હસ્તક કર્યું કહેવાય છે કે ઈસવીસન અઢારસો અઢાર સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી બ્રિટિશ સામ્રાજ્યને કારણે ઘણા રાજાઓએ પોતાના રાજ્યો ગુમાવી દીધા વળી જે દેશી રાજ્યો બચ્યા હતા તેમણે પણ વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા વેલેસ્લેની સહાયકારી યોજના વિશે તમને ખબર છે આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજોથી રક્ષણ મળતું પરંતુ તેમને કેટલીક શરતોનો સ્વીકાર કરવાની હતી જેમ કે પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવો પડતો સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યો ઉપાડતો હતો તેમણે પોતાના રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવો પડતો હતો જે તે દેશી રાજ્યોને અંગ્રેજી લશ્કર તો મળતું જ પરંતુ તેઓ તેમનો ઉપયોગ કરી શકતા ન હતા શરૂઆતમાં તો આ યોજના સ્વીકારનાર રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી પરંતુ ધીમે ધીમે ગુલામીનો અનુભવ થવા લાગ્યો વળી ડેલહાઉસીની ખાલસા નીતિ દ્વારા સહારા સંબલપુર ઝાંસી નાગપુર અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા હવે ડેલહાઉસની ખાલસા નીતિની વાત કરું તો અંગ્રેજોએ કેટલાક પ્રદેશોને ગેરવહીવટનું બહાનું બતાવી તે પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી વળી જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો તેનું રાજ્ય ખાલસા કરવામાં આવતું એટલે કે તે રાજ્ય પર અંગ્રેજોની સત્તા સ્થપાતી તેમાં સહારા ઝાંસી અને નાગપુર વગેરે રાજ્યનો સમાવેશ થાય છે એટલું જ નહીં તેમણે પેશવા નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી દીધા તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હોળી આપણે પાઠ બેમાં જાણ્યું કે અનેક જાગીર જમીનદારોની જમીનો પણ તેમણે જપ્ત કરી હતી પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું કારણ બન્યો વહીવટી કારણ પણ સ્વાતંત્ર્ય સંગ્રામનું એક કારણ છે કંપનીના વહીવટી તંત્રમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી ભારતીયોને નોકરી મળતી તો તે ફક્ત ક્લાર્ક તરીકેની જ હતી વળી ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીઓના પગારમાં મોટો તફાવત હતો આટલું જ નહીં તેમણે સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા ખેડૂતો પાસેથી કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી વળી ન્યાયતંત્રમાં ફેરફાર થવાને કારણે અત્યંત ખર્ચાળ બન્યું હતું આ ઉપરાંત પોલીસ તંત્ર પણ સામાન્ય પ્રજાની ફરિયાદો પર ધ્યાન આપતું ન હતું તે તો ફક્ત અંગ્રેજોનું કહેલું જ કરતા આ બધી બાબતોએ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું હવે આર્થિક કારણ જોઈએ આપણે આગળના પ્રકરણમાં જાણ્યું કે અંગ્રેજો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિને કારણે અંગ્રેજોએ ભારતીયોનું ભયંકર આર્થિક શોષણ કર્યું તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા આપણે પ્રકરણ બેમાં જાણ્યું કે તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ ગળી રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી જેના પરિણામે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો અનાજની અછતને કારણે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા આ ઉપરાંત વેપાર ઉપર પણ અંગ્રેજોએ પોતાની સત્તા સ્થાપી દીધી હોવાને કારણે ભારતના અનેક મહાન વેપારી મથકોનો નાશ થયો અને વેપારીઓની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ ખેડૂત વર્ગ તો અંગ્રેજોની જ અન્યાયી જકાત નીતિને કારણે બરબાદ થઈ જ ગયો હતો હવે ઇંગ્લેન્ડથી તૈયાર થયેલો માલ બજારમાં આવવાને કારણે અને ભેદભાવભરી જકાત નીતિને કારણે અહીંનો માલ મોંઘો થયો એટલે કે ઇંગ્લેન્ડથી આવેલો માલ લોકો ખરીદતા જે સસ્તો હતો અને અહીંનો મોંઘો માલ ખરીદતા નહીં પરિણામે અહીંના ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગ હસ્તકળા કારીગરી એ બધું નાશ પામ્યું એટલે જ્યારે ઈસવીસન અઢારસો સત્તાવનનો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો હવે સામાજિક ધાર્મિક કારણની વાત કરીએ તો અંગ્રેજો ભારતમાં પોતાનો ખ્રિસ્તી ધર્મ લઈને આવ્યા હતા ખ્રિસ્તી પાદરીઓ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં બટલાવવા એટલે કે ધર્મ પરિવર્તન કરાવવાના ખૂબ પ્રયત્નો કર્યા આ પાદરીઓને સરકારનું રક્ષણ હતું સરકાર પણ એવું જ ઈચ્છતી હતી કે ભારતના લોકો ખ્રિસ્તી ધર્મ સ્વીકારે અને પાળે એટલે અંગ્રેજોએ ઈસવીસન અઢારસો પચાસમાં એક કાયદો કર્યો કે જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને જ પૈતૃક મિલકત એટલે કે પિતાની સંપત્તિમાં હિસ્સો મળી શકે તેનાથી હિન્દીઓની શંકા વધારે દ્રઢ થઈ સામાજિક વ્યવહારની વાત કરીએ તો અંગ્રેજો ભારતીયો સાથે અવારનવાર તિરસ્કારપૂર્વક વ્યવહાર કરતા તેઓ માનતા કે ભારતીયો ગંદા રોગિસ્ટ અને કોટીના છે જ્યાં જ્યારે ગોરા લોકો એટલે કે અંગ્રેજો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં તેમના ઘરો પણ અલગ રહેતા તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જન સમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો લશ્કરી કારણની વાત કરીએ તો ભારતનો આ સંગ્રામ સૌ પ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો તેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થાને અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા તમને ખબર છે પાયદળના જે સૈનિકો હતા તેમનો માસિક પગાર સાત રૂપિયા જ હતો જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક રૂપિયા એકસો પચાસ જેટલો ઊંચો પગાર મળતો હતો આ ઉપરાંત કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર પણ કરતા નહીં તેઓ ભારતીય સૈનિકોને ઘણા તુચ્છ અને હલકા સમજતા હતા આ ઉપરાંત ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જેથી શીખ હિન્દુ અને મુસલમાન સૈનિકો નારાજ થયા વળી ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપાર જવાની બાહેધરી આપવી પડતી હતી તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની એટલે કે વિદેશ જવાની મનાઈ હતી તેનું પાલન ન કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી એવું માનવામાં આવતું કે જે વ્યક્તિ વિદેશ જાય તે ત્યાં જઈ માંસાહારનો અને શરાબનો ઉપયોગ કરે એટલે એ વ્યક્તિ અપવિત્ર ભ્રષ્ટ થઈ ગયો છે તેથી અન્ય હિન્દુઓની જેમ સૈનિકો પણ એવું જ લાગતું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે અને તેમને ભ્રષ્ટ કરવા માંગે છે આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતુસ ઈસવીસન અઢારસો સત્તાવનના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું આ રાઇફલના કારતુસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી ઈસવીસન અઢારસો સત્તાવનમાં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાય કે આ કારતુસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી તેમજ હિન્દુઓ માંસ ખાવાની મનાઈ હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વજર્ય એટલે કે પ્રતિબંધિત ગણાતો મુસ્લિમો ઘેટા બકરા વગેરે પ્રાણીઓનો માંસ ખાય પરંતુ ડુક્કરને તેઓ અપવિત્ર ગણતા તેથી તેમનું માંસ તેઓ ખાતા નહીં હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય સિપાહીઓએ આ કારતુસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા ન હતી હવે વાત કરીએ સંગ્રામની શરૂઆત અને વિકાસ વિશે એમ તો ઈસવીસન અઢારસો સત્તાવનના મે મહિનાની એકત્રીસમી તારીખે દેશભરમાં એક સાથે અંગ્રેજોની હકુમત સામે સંગ્રામનું આયોજન હતું પરંતુ એન્ફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતુસ વાપરવાનો ઓગણત્રીસમી માર્ચ અઢારસો સત્તાવનના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ઇનકાર કર્યો અંગ્રેજ અધિકારીઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી પરંતુ મંગળ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસેનની સામે આવે છે ચાલો તમને હું મંગળ પાંડે વિશે થોડી માહિતી આપું મંગળ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં કુટુંબમાં થયો હતો છવ્વીસ વર્ષનો મંગળ પાંડે સાત રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો હતો મંગળ પાંડે જ્યારે વિરોધ કરવા મેદાનમાં આવ્યો ત્યારે તેમણે બીજા સૈનિકોને પણ લટકાર્યા જે તેની સાથે હતા પણ તેઓ એકત્રીસમી મે સુધી રાહ જોવામાં સહમત હતા પરંતુ મંગળ પાંડે એટલી ધીરજ રાખી શક્યો નહીં તેને પકડી લેવાનો હુકમ મેજર હ્યુસને આપ્યો પણ કોણ માને મંગળ પાંડેએ ગોળી મારી અને હ્યુસન ત્યાં જ ઢળી પડ્યો ત્યાંથી આગળ વધી તેઓ લેફ્ટનન્ટ બધનને પણ માર્યો હિન્દી સૈનિકોએ તો મંગળ પાંડેની ધરપકડ કરવાની ના પાડી પરંતુ બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગળ પાંડે પોતાની રાઇફલની ગોળી છોડીને જમીન પર પટકાયો તેને તરત જ હોસ્પિટલ લઈ જવાયું કેમ કે તેની પાસેથી અઢારસો સત્તાવનના સંગ્રામના આયોજનની માહિતી મેળવવાની હતી છ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ મંગળ પાંડેને અદાલતમાં લઈ જવામાં આવ્યો ત્યાં તેની ફાંસીની સજા ફરમાવવામાં આવી પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશી જ માહિતી ન મળી છેવટે આઠમી એપ્રિલ સવારના સાડા પાંચ વાગે તો મંગળ પાંડેને ફાંસી આપી દેવામાં આવી આમ મંગળ પાંડે ઈસવીસન અઢારસો સત્તાવનના પ્રથમ શહીદ બન્યા જો કે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં દસ મે અઢારસો સત્તાવનના રોજ થઈ જ્યાં ભારતીય સૈનિકોએ કારતુસો વાપરવાનો ઇનકાર કરી દીધો તે સૈનિકોને જેલમાં પૂરવામાં આવ્યા તેથી અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી તેમણે પોતાના સાથીઓને છોડાવી મોટો વિદ્રોહ કરી નાખ્યો મેરઠથી બીજે દિવસે એટલે કે અગિયારમી મેની સવારે દિલ્હી પહોંચી ગયા આ સિપાહીઓએ દિલ્હીમાં ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી અને દિલ્હી જીતી લીધું દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું તેમણે એંસી વર્ષના વૃદ્ધ મુઘલ બાદશાહ બહાદુર શાહ બીજાને સમજાવટને અંતે ભારતના સહિંસા જાહેર કર્યા હવે સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો વિશે માહિતી મેળવી દિલ્હી પછી સંગ્રામના મુખ્ય કેન્દ્રોમાં ઉત્તર ભારતમાં કાનપુર લખનઉ ઝાંસી પટણા જગદીશપુર અને બરેલીનો સમાવેશ થાય છે લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ બેગમ હઝરત મહાલે લીધું જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ એક વિશાળ લશ્કર સાથે સંગ્રામમાં વીરતાપૂર્વક જોડાયા તેમણે કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ અંગ્રેજો વિરુદ્ધ સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું બિહારના જાગીરદાર એટલે કે જમશેદપુરના જે જાગીરદાર હતા એ કુંવરસિંહે બ્યાસી વર્ષની વયે સંગ્રામનું નેતૃત્વ કરી રહ્યા હતા બરેલીમાં બહાદુર ખાન મુખ્ય નેતા હતા તો કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ નાના સાહેબ પેશવા અને તેમના પ્રધાન તાટિયા ટોપે લીધું હતું આ સિવાય અઢારસો સત્તાવનનો સંગ્રામ બનારસ ફૈઝાબાદ આગ્રા રાજસ્થાનના આબુ મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝાંસી ઇન્દોર મહારાષ્ટ્રના સતારા કોલ્હાપુર સાવંતવાડી અને ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ અને બનાસકાંઠા સુધી ફેલાયો હતો ગુજરાતમાં આણંદના ગરબડદાસ મુખીએ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું તો જુદા માણેક અને મૂળું માણેકે દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો મહીસાગર જિલ્લાના પાંદરવાડા વિસ્તારના આદિવાસીઓએ પણ અંગ્રેજો સામે લડત ચલાવી પોતાની વીરતાનો પરિચય આપ્યો હતો આ સંગ્રામમાં આપણે જોઈએ છીએ કે રાજાઓ જમીનદારો જાગીરદારો સ્ત્રી નેતાઓ આદિવાસીઓ ખેડૂતો ગ્રામીણ વિસ્તારના લોકો હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકોએ ભાગ લીધો હતો એ દ્રષ્ટિએ તે લગભગ સમગ્ર ભારતનું જાણે કે નેતૃત્વ કરતા હતા એવું લાગતું હતું ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના પરિણામ વિશે અને તેના નિષ્ફળતાના કારણો વિશે વાત કરીએ તો કે ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય પરિણામ ભારતીયોની હારમાં આવ્યું સંગ્રામના નેતાઓએ શરૂઆતમાં તો બહુ ઝડપથી વિજયો પ્રાપ્ત કર્યા હતા પરંતુ અંગ્રેજોની શક્તિશાળી સેના સામે તેઓ હારવા લાગ્યા જનરલ કેમ્પ બેલ અને હ્યુરોઝ જેવા શક્તિશાળી સેનાપતિઓએ સંગ્રામના તમામ નેતાઓને એક પછી એક હરાવી અને ફરી એક વખત અંગ્રેજો શાસન સ્થાપી દીધું હવે એનું પરિણામ એ પણ આવ્યું કે આ સંગ્રામથી કંપની શાસનનો ભારતમાં અંત આવ્યો અને બ્રિટિશ પાર્લામેન્ટે સીધી રીતે જ ભારતનું શાસન સંભાળી લીધું તેમણે વિદ્રોહના કારણોનો અભ્યાસ કરી વહીવટી પરિવર્તનો કર્યા આ ઉપરાંત સામાજિક રીતિમાં પરિવર્તનો કર્યા લશ્કરની પણ પુનઃરચના કરી અને દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં પણ બદલાવ આણ્યો હવે તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હિન્દુ મુસ્લિમ એકતા તોડવાની નીતિ અમલમાં મૂકી આમ આ સંગ્રામ નિષ્ફળ રહ્યો તેના માટે કેટલાક કારણો પણ જવાબદાર હતા જે આ પ્રમાણે છે પહેલું છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામમાં ઘણા બધા નેતા હતા જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ વળી સંગ્રામના મુખ્ય નેતા હતા જે બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓએ નેતૃત્વ કરતા હતા એટલે કે કેન્દ્ર નેતાગીરીનો અભાવ હતો વળી રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર નહોતા કારણ કે તેથી તેમનો અહમ ઘવાતો હતો એટલે આપણે એમ કહી શકીએ કે આ સંગ્રામના નેતાઓ ઘણા હતા પરંતુ મુખ્ય જે બધાને સાથે રહીને કામ કરી શકે એવો કોઈ નેતા ન હતો એટલે કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું બીજું કારણ છે અંગ્રેજોની લશ્કરી તાકાત ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કરી શસ્ત્ર સરંજામ રેલવે અને તાર વ્યવસ્થા હતા જેથી રેલવે દ્વારા એક જગ્યાએથી સૈનિકોને બીજી જગ્યાએ ઝડપથી પહોંચાડવામાં આવતા વળી તાર વ્યવસ્થાને કારણે ઝડપથી સંદેશો અંગ્રેજોને મળી રહેતો હતો આ ઉપરાંત જે શક્તિશાળી સેનાપતિઓ હતા તેની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું ઇંગ્લેન્ડ જ નહીં ઈરાનથી પણ તેમને સૈનિકોનો નવો પુરવઠો મળ્યો જ્યારે સંગ્રામમાં જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત કે શસ્ત્રો તેમજ સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી જ્યારે સંગ્રામ કરતા નેતાઓમાં લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ પણ શક્તિશાળી નેતૃત્વ ન હતું અન્ય કારણોમાં જોઈએ તો મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા એટલે કે જે રાજાઓની સત્તા અંગ્રેજોએ લઈ લીધી અને જેમને એવું લાગ્યું કે પોતાની સાથે અંગ્રેજોએ અન્યાય કર્યો છે પોતાનો પ્રદેશ તેમને પાછો લેવો હતો એવા રાજાઓએ આમાં ભાગ લીધો એટલું જ નહીં હૈદરાબાદ કાશ્મીર પટિયાલા ઇન્દોર ગ્વાલિયર વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો લશ્કરમાં જે સૈનિકો હતા તેમાં હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ સંગ્રામમાં ભાગ લીધો હતો જ્યારે શીખ અને ગુરખાએ પણ અંગ્રેજોના પક્ષે લડીને સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો શિક્ષિત અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા એટલું જ નહીં આ સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો સાથે આ સંગ્રામ અલગ અલગ સમયે અને છૂટો છવાયો થયો જેના કારણે અંગ્રેજ લશ્કર એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી પહોંચી જતું હતું સંગ્રામનું સ્વરૂપની વાત કરીએ તો વિભિન્ન ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામને જુદું જુદું સ્વરૂપ આપે છે અંગ્રેજો તેને માત્ર સૈનિકોનો વિદ્રોહ કહે છે તો કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે ઇંગ્લેન્ડના રાજપુરુષ ડીઝરાયેલી તેને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે વિનાયક દામોદર સાવરકર આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે વિનાયક સાવરકરને આપણે વીર સાવરકર તરીકે પણ ઓળખીએ છીએ જે ક્રાંતિકારી હતા આવું જ પટ્ટાભી સીતા રામૈયા જે ઉચ્ચ કોટીના લેખક થઈ ગયા તેમનું માનવું છે ડોક્ટર સેન જે જાણીતા અર્થશાસ્ત્રી છે તે તેને સ્વતંત્ર સંગ્રામની ઉપમા આપે છે જોકે સિપાહીઓના બળવા કરતાં તેનું સ્વરૂપ વધારે વ્યાપક અને પ્રભાવી હતું તે ચોક્કસ છે તેમાં રાજાઓ જાગીરદારો ખેડૂતો આદિવાસીઓએ બધાએ બતાવેલી વીરતા જોતાં તે ભારતના ભાવિ રાષ્ટ્રીય આંદોલનો માટે મહાન પ્રેરણા સ્ત્રોત હતો તેમ કહી 膝盖。S S kay.